એસીપીની ટ્રાન્સફર કરી દીધી હતી અને આખી પોલીસ ચોકીના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો હતો લખનઉના ગોમતીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા જેના પગલે રસ્તા પર કેટલાક યુવાનોનું ટોળું રસ્તા પરથી પસાર થતા વાહનો પર પાણી ઉડાડતું હતું યુવાનોના ટોળાએ રસ્તા પરથી પસાર થતી એક બાઇકમાં પાછળ બેઠેલી મહિલા પર પાણી ઉછાળ્યું હતું એટલું જ નહીં તેમણે મહિલાને બાઇક પરથી નીચે પાડી દીધી હતી અને તેની છેડતી કરી હતી બુધવારની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જોકે આ ઘટના પછી ગોમતીનગર પોલીસ સ્ટેશને યુવાનો વિરુદ્ધ હળવી કલમો સાથે હતી તેમાં જાતીય સતામણીના ગુના સંબંધિત કલમનો સમાવેશ કરાયો ન હતો આ ઘટના સામે આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા મુખ્યમંત્રીએ મહિલાની છેડતી કરનારા ગુનેગારો સામે આકરા પગલા લેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે અમે ગોમતીનગરની ઘટનાને ગંભીરતાથી લીધી છે જો કોઈ મહિલા સુરક્ષાને ગંભીરતાથી નહીં લે તો તેને પરિણામ ભોગવવા પડશે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે અમે આ ઘટનાને અત્યંત ગંભીર માનીએ છીએ પરિણામે અમે ડીસીપી પૂર્વ પ્રબલ પ્રતાપસિંહ એડીસીપી પૂર્વ અમિત કુમાવત અને ગોમતીનગર વિસ્તારના એસીપી અંશુ જૈનની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરી દીધી છે તથા ગોમતીનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિત બધા જ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અંતે આ ઘટનામાં પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડીને સોળ યુવાનોની ધરપકડ કરી છે અને હજુ કેટલાક યુવાનોની શોધ ચાલુ છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે